प्रश्न नंबर 39 समझावो हृदय। हृदय एटले मनुष्यनो पंप। प्रश्न में सौथी पहला आकृति ने समझिए। शरीर द्वारा रुधिर माथी ऑक्सिजन नो ग्रहण थई जाय छे। आवा रुधिर ने अशुद्ध रुधिर अथवा तो ऑक्सिजन विहीन रुधिर अथवा तो कार्बन डाइऑक्साइड युक्त रुधिर कहे छे। आवू रुधिर अग्र महाशिरा अने पश्व महाशिरा मार्फते जमणा कर्णक में ठलवाय छे। जमणा कर्णक मांथी त्रिदल वाल्व खुले छे। आ त्रिदल वाल्व खुलता रुधिर जमणा क्षेपक में जाय छे। जमणा क्षेपक मांथी रुधिर फुफ्फुसीय धमनी मार्फते फेफसा में दाखल थाय छे। फेफसा में ऑक्सिजन उमेराय छे। रुधिर मांथी कार्बन डाइऑक्साइड दूर थाय छे। એટલે કે હવે રુધિર શુદ્ધ બની ગયું, ઓક્સિજન યુક્ત રુધિર બની ગયું। આવું રુધિર ફુફ્ફુસીય શિરા મારફતે હૃદયના ડાબા કર્ણકમાં દાખલ થાય છે। ત્યાંથી ત્રિદલ વાલ્વ ખુલે છે। ત્યાંથી રુધિર ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે અને ત્યાંથી રુધિર અગ્ર મહાધમની અને પશ્વ મહાધમની મારફતે ફરીથી શરીરના અંગોમાં દાખલ થાય છે। आ जेटला पण खंडोनी वात करी, रचनानी वात करी, ए बधी रचना एक पटलमय एटले के एक स्तर, एक पड़दा स्वरूपी रचना थी एक बीजा थी अलग थयेला छे। आ रचना ने कहेवाय छे खंडोने विभाजित करतु पट। हृदय एक स्नायुअल अंग छे, स्नायुमय पेशीनुं बनेलू अंग छे। हृदय मुठ्ठीना कदना आकारनुं होय छे। हृदय चतुष्खंडी छे, चतुष्खंडी एटले चार खंड धरावे छे। एक बे त्रण चार। उपरना बे खंडोने कर्णक कहे छे अने नीचेना बे खंडोने क्षेपक कहे छे। बे कर्णक पैकी एक डाबू कर्णक छे अने एक जमणू कर्णक छे। बे क्षेपक पैकी एक डाबू क्षेपक छे अने एक जमणू क्षेपक छे। हृदयना जे उपरना बे खंडो छे, उपरना बे खंडोने कर्णक कहे छे, जेमा एक डाबू कर्णक छे, एक जमणू कर्णक छे। नीचेना बे खंडोने क्षेपक कहे छे, जेमा एक डाबू क्षेपक छे, एक जमणू क्षेपक छे। हृदयना उपरना बे खंडो जेने कर्णक कहे छे તે રુધિર એકત્ર કરવાનું કાર્ય કરે છે અને હૃદયના નીચેના જે બે ખંડો છે જેને ક્ષેપક કહે છે તે રુધિરને હૃદયમાંથી બહાર ધકેલે છે। હૃદયના ખંડોમાં ઓક્સિજનયુક્ત રુધિર એટલે કે શુદ્ધ રુધિર અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર એટલે કે અશુદ્ધ રુધિરને મિશ્ર થતું અટકાવે છે। आ चारे खंडो एक बीजा थी पटलमय रचना थी अलग पड़ेला होय छे। जमणू कर्णक अने जमणा क्षेपकनी वच्चे त्रिदल वाल्व आवेलो छे। ज्यारे डाबू कर्णक अने डाबा क्षेपकनी वच्चे द्विदल वाल्व आवेलो छे। कर्णक अने क्षेपकनी वच्चे रहेलो वाल्व तेनी विरुद्ध दिशामां विद्युत रुधिर प्रवाहने अटकाववानी क्रिया करे छे। આકૃતિમાં જો જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે આ ત્રિદલ વાલ્વ છે, ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે દ્વિદલ વાલ્વ છે। આ બંને વાલ્વનું કાર્ય છે રુધિરને પાછું જતું અટકાવે। જમણા કર્ણકમાંથી રુધિર જમણા ક્ષેપકમાં આવી શકે પણ જમણા ક્ષેપકમાંથી રુધિર જમણા કર્ણકમાં પાછું જઈ શકતું નથી, તેને રોકવાનું કાર્ય ત્રિદલ વાલ્વનું છે। તેવી જ રીતે ડાબા કર્ણકમાંથી રુધિર ડાબા ક્ષેપકમાં આવી શકે પરંતુ ડાબા ક્ષેપકમાંથી રુધિર ડાબા કર્ણકમાં જઈ શકતું નથી, એને પાછું જતું અટકાવવાનું કાર્ય દ્વિદલ વાલ્વનું છે। કર્ણકની દિવાલ પાતળી અને ઓછી સ્નાયુમય બનેલી હોય છે કારણ કે કર્ણકે શરીર અને ફેફસામાંથી રુધિરને ગ્રહણ કરવાનું હોય છે। જ્યારે ક્ષેપકની દિવાલ જાડી અને વધુ સ્નાયુમય હોય છે કારણ કે ક્ષેપકને દબાણ સાથે રુધિરને શરીરમાં અથવા તો ફેફસામાં દાખલ કરવાના હોય છે। હવે આપણે હૃદયમાં રુધિરનું પરિવહન જોઈશું। સૌ પ્રથમ ડાબા ખંડમાં રુધિરનું વહન।
ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર એટલે કે શુદ્ધ રુધિર ફુફ્ફુસ શિરાઓ દ્વારા હૃદયના ડાબા કર્ણકમાં આવે છે. આ રુધિરને એકત્ર કરતી વખતે ડાબું કર્ણક શિથિલ રહે છે. શિથિલ એટલે કે વિસ્તરેલું, ફૂલેલું રહે છે, જેને કારણે રુધિર ફેફસામાંથી ડાબા કર્ણકમાં આવી શકે. જ્યારે ડાબું કર્ણક સંકોચન પામે ત્યારે ડાબું ક્ષેપક શિથિલન પામે છે. ડાબું કર્ણક સંકોચન પામે એટલે એની નીચે રહેલું ડાબું ક્ષેપક શિથિલન એટલે કે વિસ્તરણ ફૂલે છે, જેથી રુધિર દ્રિદલ વાલ્વ મારફતે ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં જાય છે. જ્યારે સ્નાયુમય ડાબું ક્ષેપક સંકોચન પામે ત્યારે રુધિર શરીરમાં દબાણ સાથે અને હૃદયના પંપની ગતિ સાથે વહન પામે છે અને અગ્રમહાધમની અને પશ્વમહાધમની મારફતે શરીરના અંગોમાં તે વહેંચાઈ જાય છે. હવે બે, જમણા ખંડમાં રુધિરનું વહન. હૃદયનું જમણું કર્ણક જ્યારે શિથિલન એટલે કે વિસ્તરણ પામે ત્યારે શરીરમાંથી ઓક્સિજન વિહીન રુધિર અથવા અશુદ્ધ રુધિર અથવા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર અગ્રમહાશિરા અને પશ્વમહાશિરા મારફતે જમણા કર્ણકમાં આવે છે. જમણું કર્ણક સંકોચન પામે એટલે તેની નીચે આવેલું જમણું ક્ષેપક શિથિલન એટલે વિસ્તરણ પામે છે, જેથી રુધિર ત્રિદલ વાલ્વ મારફતે જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં દાખલ થાય છે. જ્યારે સ્નાયુમય જમણું ક્ષેપક સંકોચન પામે ત્યારે રુધિર ફેફસામાં દબાણ સાથે એટલે કે હૃદયના પંપની ગતિ સાથે વહન પામે છે અને ફુફ્ફુસીય ધમની મારફતે ડાબા અને જમણા ફેફસામાં વહેંચાઈ જાય છે. હવે રુધિરના પરિવહનની આ સમજૂતી આપણે ચાર્ટ સ્વરૂપે ફરીથી સમજીશું. યાદ રાખવા માટે ચાર્ટ ખૂબ જ કામ આવશે. હૃદયના ડાબા ખંડમાં રુધિરનું વહન. તો ફેફસામાં આવેલું રુધિર એ વાયુકોષ્ઠમાં જાય છે. વાયુકોષ્ઠની અંદર ઓક્સિજન ઉમેરાય છે, કાર્બન ડાયોક્સાઇડ શુદ્ધ થાય છે, એટલે કે આવું શુદ્ધ રુધિર ફુફ્ફુસીય શિરા મારફતે ડાબા કર્ણકમાં જાય. ડાબું કર્ણક પહેલેથી શિથિલન પામેલું એટલે કે વિસ્તરણ પામેલું હોય છે, જેને લીધે ફુફ્ફુસીય શિરામાંથી રુધિર ડાબા કર્ણકમાં જાય. હવે ડાબા કર્ણકનું સંકોચન થશે, તેથી દ્રિદલ વાલ્વ ખુલશે અને રુધિર જશે ડાબા ક્ષેપકમાં. ડાબા ક્ષેપકનું પહેલેથી શિથિલન થયેલું હોય છે, તેથી રુધિર ડાબા ક્ષેપકમાં જઈ શકે. હવે ડાબા ક્ષેપકનું સંકોચન થશે, તેથી રુધિર અગ્રમહાધમની અને પશ્વમહાધમની મારફતે શરીરના અંગોની અંદર ઓક્સિજનયુક્ત રુધિર દાખલ થઈ શકે. શરીરના આ અંગો રુધિરમાંથી ઓક્સિજન લઈ લે છે, ઉપયોગ કરી લે છે અને એ રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરે છે, એટલે કે રુધિરને અશુદ્ધ કરે છે. આ કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર અથવા તો ઓક્સિજન વિહીન રુધિર અથવા તો અશુદ્ધ રુધિર અગ્રમહાશિરા અને પશ્વમહાશિરા મારફતે જમણા કર્ણકમાં દાખલ થાય છે. જમણા કર્ણકનું પહેલેથી શિથિલન હોય છે, જેથી રુધિર તેમાં દાખલ થઈ શકે. હવે જમણા કર્ણકનું સંકોચન થશે, તેથી ત્રિદલ વાલ્વ ખુલે છે અને રુધિર જશે જમણા ક્ષેપકમાં. જમણા ક્ષેપકનું પહેલેથી શિથિલન થયેલું હોય છે, કારણ કે તેમાં રુધિર પ્રવાહ દાખલ થઈ શકે. હવે જમણા ક્ષેપકનું સંકોચન થશે, તેથી રુધિર ફુફ્ફુસીય ધમની મારફતે ફેફસામાં દાખલ થશે. આ ક્રિયા દ્વારા હૃદયની અંદર સતત રુધિરનું પરિવહન થતું રહે છે.